नमस्ते, जय मामादेव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल थी हूँ जानी एकता, तमारा धोरण 5 अंग्रेजी विषयनी विषय शिक्षिका। बाळको, गया लेक्चर में आपणे ट्रू फॉल्स एटले के खरा खोटा जोई गया। आ लेक्चर में आपणे यूनिट 3-6 में जे वार्ता आपेली छे, वार्तानां क्रम अडावड़ा आपेला छे वाक्योना, तो ए वार्ताना जे वाक्यो छे एने आपणे क्रममां गोठवाना छे। तो चलो आपणे शरूआत करिए। बधाए यूनिट 3-6 नुं एडिंग करवानुं छे, त्यारबाद सूचना लखीशुं। नंबर ध गीवन सेंटेन्स इन ध प्रोपर सिक्वन्स अकॉर्डिंग टू ध स्टोरी। बधाए सरस अक्षरे लखवानी शुरुआत करवानी छे। सौ प्रथम सूचना लखवानी छे। आ सूचनानो अर्थ छे, नीचे आपेला वाक्योने वार्ताना क्रममां गोठवी योग्य क्रम नंबर आपो। बराबर, चलो लखाई गयू, वेरी गुड। शुरुआत करिए, पहली वार्तानुं छे टॉपिक, एटले अहींया टॉपिक नंबर 1। શું કહે છે? ધ નીડલ વુમન ડેકોરેટેડ ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ। વુમન એટલે કે સ્ત્રી છે, એ કઈ રીતે ડેકોરેટ કરે છે? તો કે ગોલ્ડન લેસ, ગોલ્ડન પટ્ટો અને રોઝ ફૂલોથી એને સજાવે છે। તો આ કેટલામો ક્રમ આવશે? તો કે ક્રમ નંબર 4। બોક્સમાં તમારે 4 કરવાનું છે આ રીતે। બરોબર, ત્યાર પછી બીજું જોઈએ। ધ માઉસ ફાઉન્ડ અ પીસીસ ઓફ ક્લોથ। ઉંદર છે એ કાપડના ટુકડા કરે છે, તો એ કેટલામો ક્રમ આવશે? તો કે વાર્તામાં એ પહેલું ક્રમ આવશે, વાર્તાની શરૂઆત જ્યાંથી થઈ છે તે। બરોબર, ત્યાર પછી છે ધ ટેલર સ્ટિચ્ડ ધ કેપ। ધ ટેલર સ્ટિચ્ડ ધ કેપ, તો આ કેટલામો ક્રમ આવશે? તો કે ત્રીજો। ચલો લખાઈ ગયું। ત્યાર પછી છે ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ, તો આ કેટલામો ક્રમ આવશે? સોરી, વાક્ય આપણે આખું લખીએ, ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ડેશ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ। આખું વાક્ય છે લખવાનું છે, તો આ વાક્યને આપણે કેટલામો ક્રમ આપીશું? તો કે ક્રમ નંબર 5। બરોબર, આખું વાક્ય છે ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ, પછી ડેશ કરવાનો છે, ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ। ચલો લખાઈ ગયું। ત્યાર પછી છેલ્લો ટોપિક, ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયર્ન ધ ક્લોથ। લોન્ડ્રીમેન એટલે કે કપડાં ધોવાવાળા, ઈ છે એ કાપડને વોશ્ડ એટલે કે ધોવે છે, અને આયર્ન એટલે કે ઇસ્ત્રી કરી આપે છે। તો આને આપણે કેટલામો ક્રમ આપીશું? બીજો। તો બાળકો, હવે આપણે વાર્તા કઈ રીતે થઈ? તો કે પેલું શું છે? ધ માઉસ ફાઉન્ડ અ પીસીસ ઓફ ક્લોથ્સ। બીજું વાક્ય, ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયર્ન ધ ક્લોથ્સ। ત્રીજું વાક્ય, ધ ટેલર સ્ટિચ્ડ ધ કેપ, કેપ એટલે કે ટોપી।
चौथु वाक्य ध नीडल वुमन डेकोरेटेड ध केप विथ ध गोल्डन लेस एंड अ रोज। अने पांचमु वाक्य ध केप्टन ऑफ ध क्रिकेट डेस टीम डीड नॉट एक्सचेंज हिज केप। अहीं आपणी पहली वार्ता एटले के पहलो टॉपिक पूरो। हवे आपणे जोईए टॉपिक नंबर बे। चलो शुरुआत करिए। आपणे बीजी वार्ता छे माउस अने लायन, सिंह अने ઉંદરની વાર્તા છે, તો ચલો આપણે એને પણ યોગ્ય ક્રમમાં ગોઠવી લઈએ। પેલું છે, બોક્સ કરીને લખવાનું છે, ધ માઉસ કટ ધ નેટ એન્ડ હેલ્પ ધ લાયન। ઉંદર છે એ નેટને કટ કરે છે અને સિંહની મદદ કરે છે, તો આપણે આને કેટલામો ક્રમ આપીશું? તો કે ક્રમ નંબર 4 એટલે કે 4। ત્યાર પછી તો કે ધ માઉસ સેડ હી કેન હેલ્પ ધ લાયન। માઉસ એટલે કે ઉંદર છે એ કહે છે કે હું તમને મદદ કરીશ। કોને મદદ કરશે? તો કે લાયન એટલે કે સિંહને મદદ કરશે। તો ચલો તેને આપણે કેટલામો ક્રમ આપીશું? ક્રમ નંબર 2, સિરિયલ નંબર 2। ચલો લખાઈ ગયું। ત્યાર પછી છે ધ હન્ટર કેચ ધ લાયન। હન્ટર એટલે શિકારી, શિકારી લાયન સિંહને પકડે છે, તો આને આપણે કયો ક્રમ આપીશું? ક્રમ નંબર 3 એટલે કે 3। ત્યાર પછી છે ધ લાયન કેચ્ડ ધ માઉસ વિથ હિઝ પાઉન્ડ, તો આને આપણે એક નંબર આપીશું। અહીંયા આપણી વાર્તા પૂરી કઈ રીતે ગોઠવાશે? તો કે પહેલું આવશે ધ લાયન કેચ ધ માઉસ વિથ હિઝ પાઉન્ડ, બીજું છે ધ માઉસ સેડ હી કેન હેલ્પ ધ લાયન, ત્રીજું છે ધ હન્ટર કેચ ધ લાયન, અને ચોથું આવશે ધ માઉસ કટ ધ નેટ એન્ડ હેલ્પ ધ લાયન। અહીંયા આપણે બીજી વાર્તાને પણ ક્રમમાં ગોઠવી લીધી। ત્યારબાદ આપણે જોઈએ વાર્તા નંબર 3। આ વાર્તા શેફર્ડ બોય એટલે કે ભરવાડના છોકરા ઉપરથી વાર્તા છે, તો ચલો આપણે શરૂઆત કરીએ। હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોબ, થોટ એટલે વિચારવું, તે એક સરસ મજાના જોક એટલે કે રમૂજી વિશે વિચારે છે, તો આને આપણે કયો ક્રમ આપીશું? ક્રમ નંબર 6 એટલે કે 6। ત્યાર પછી બીજું વાક્ય છે ધ શેફર્ડ બોય ક્રાઇડ વુફ વુફ, શેફર્ડ બોય ભરવાડનો છોકરો છે એ રડે છે, વરુ વરુ, તો આને આપણે કયો ક્રમ આપીશું? ક્રમ નંબર 2, સિરિયલ નંબર 2। ચલો લખાઈ ગયું। ત્યાર પછી અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ, શેફર્ડ બોય ભગવાન ભરવાડનો છોકરો છે એ જંગલમાં જાય છે, તો એને આપણે આપીશું ક્રમ નંબર 1। ત્યાર પછી છે હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ ટુ હેલ્પ હિમ, તે ગામના લોકોને વિનંતી કરે છે કે મારી મદદ કરો, તો આને આપણે કયો ક્રમ આપીશું? તો કે ક્રમ નંબર 8। ત્યાર પછી ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક, વિલેજર્સ એટલે કે ગામના લોકો છે એ પાછા ફરી અને પોતાનું કામ કરવા જતા રહે છે, તો આને આપણે કેટલામો ક્રમ આપીશું? તો કે ક્રમ નંબર 5, સિરિયલ નંબર 5। ત્યાર પછીનું વાક્ય બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ, પરંતુ ગામના લોકો ત્યાં આવ્યા નહીં, તો આને આપણે કયો ક્રમ આપીશું? તો કે 9, સિરિયલ નંબર 9।
त्यार पछी आपणे जोईए ध बॉय लॉस्ट ऑल हिज सीप। सीप एटले घेटा, लॉस्ट एटले छोड़ी दीधा, गुमावी दीधा। बाळકે પોતાના બધા ઘેટાને ગુમાવી દીધા, શું કામ? તો કે વરુ ખાઈ ગયા હતા। તો આને આપણે આપીશું સિરિયલ નંબર 10। ત્યાર પછી ધ પીપલ ફ્રોમ ધ વિલેજ કેમ ધેર। પીપલ એટલે કે લોકો, ફ્રોમ ધ વિલેજ એટલે કે ગામ તરફ પાછા જતા રહ્યા। તો આને આપણે આપશું સિરિયલ નંબર 3। સમ વુલ્સ રિયલી કમ, થોડા વરુઓ ખરેખર આવ્યા, અને આપણે આપશું નંબર 7। ત્યાર પછી ધ બોય લાફ્ટ એટ ધ વિલેજર્સ। બોય એટલે કે બાળક ગામ લોકો પર હસવા લાગ્યો। તો આને આપણે આપશું સિરિયલ નંબર 4। આપણી વાર્તા કઈ રીતે થઈ? તો પહેલું આવશે ધ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ, ધ શેફર્ડ બોય ક્રાઇડ વુલ વુલ। ત્યાર પછી ધ પીપલ ફ્રોમ ધ વિલેજ કમ ધેર, ગામના લોકો ત્યાં દોડી આવ્યા। પછી શું થશે? ધ બોય લાફ્ડ એટ ધ વિલેજર્સ। ત્યાર પછી પાંચમું આવશે ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક। છઠ્ઠું આવશે હી થોટ હિટ વોઝ અ ગ્રેટ જોક। સાતમું આવશે સમ વુલ્સ રિયલી કમ। આઠમું આવશે હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ ટુ હેલ્પ હિમ। નવમું આવશે બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ। અને દસમું વાક્ય ધ બોય લોસ્ટ ઓલ હિઝ સીપ। તો અહીંયા આપણે ત્રીજી વાર્તા પણ પૂર્ણ થાય છે। બાળકો, જેવી રીતે તમને વિડીયોમાં સમજાવવામાં અને લખાવવામાં આવ્યું છે, એવી જ રીતે સરસ મજાના અક્ષરે પેન્સિલથી બોક્સ કરી અને પેન્સિલથી સરસ લખવાનું છે, વાર્તાને તેના યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે। બાકીનું વર્ગ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। થેન્ક યુ।